નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ. સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે આગામી 5 દિવસ અમદાવાદમાં 44 ડિગ્રીની આસપાસ પારાને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ગાંધીનગરમાં પણ 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે, ત્યારે સુરત અને વલસાડમાં 5 દિવસ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. કચ્છ સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમી પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. તો ગરમીનો પારો ફરી ઉચકાયો છે. ગાંધીનગરમાં પણ પારો 44 ડિગ્રીને પાર જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો સુરત અને વલસાડમાં 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગાંધીનગરમાં પણ 44 ડિગ્રીને પાર થવાની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ 44 ડિગ્રીને પારો જવાની શક્યતા છે. સુરત અને વલસાડમાં 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે એક તરફ કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદની વચ્ચે હવે ફરીથી હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ પડી રહેલી ગરમીમાં હજુ પણ સતત વધારો થશે તેવી હવામાન આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ અંદર 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ગ્રીન સિટી એવા ગાંધીનગરમાં પણ 42 ડિગ્રીને પાર ગરમીનો પારો જઈ રહ્યો છે. તો બીજી તરફ વલસાડ સુરતની અંદર પણ કાળઝાળ ગરમી પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ કાળઝાળ ગરમી યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે. આપને ખાસ જણાવી દઈએ કે અત્યારે હાલ જે ગરમી પડી રહી છે તેવી જ ગરમી અથવા તેનાથી વધુ ગરમી નો પણ સતત વધારો થશે. હજુ પણ કેટલાક દિવસો સુધી ગરમીનો સામનો ગુજરાતીઓએ કરવો પડશે તે એના અનુસંધાનમાં હવામાન વિભાગ દ્વારા અમદાવાદ મહા 5 દિવસ સુધી ઓરેન્જ એલર્ટમાં ધકેલી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ ગાંધીનગર જે ગ્રીન સિટી તરીકે ઓળખાય છે ત્યાં પણ 42 ડિગ્રીને પાર ગરમીનો પારો જઈ રહ્યો છે, ત્યારે આવનાર સમયમાં પણ ગુજરાતીઓને આ ગરમી સહન કરવી પડશે તેવી હવામાન વિભાગની આગાહી દ્વારા જાણવા મળ્યું છે. તો રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ પારો 44 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળ્યો છે, જેના વિરોધમાં છેલ્લા 3 દિવસથી શહેરની એક કચેરીમાં લોકો પહોંચી રહ્યા છે. આ સાથે 4થા દિવસે પણ લોકો MGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા. એક પછી એક રોજ નવા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટરનો કકળાટ સામે આવી રહ્યો છે. સમા વિસ્તારના લોકો MGVCL કચેરી પહોંચ્યા હતા અને સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો. લોકોને 1500 થી 2000 બિલ 2 મહિને આવતું હતું, પરંતુ હવે 15 દિવસમાં 6000 રિચાર્જ કરાવવું પડે છે. મહિલાઓ સહિત લોકો MGVCL ઓફિસ પહોંચ્યા અને ધૂન બોલાવી વિરોધ કર્યો. સામે વીજ કંપનીના સત્તાધીશો દ્વારા લોકોને કોઈ રાહત આપવામાં નથી આવી રહી. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. તો સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાનો આક્ષેપ યથાવત જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ ધૂન બોલાવી વિરોધ કર્યો હતો. તો વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ સતત 4થા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો સમા વિસ્તારના લોકો MGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સૂત્રોચ્ચાર બોલાવ્યા સાથે જ ધૂન પણ બોલાવીને વિરોધ કર્યો. તો 15 દિવસમાં લોકોને 6000 થી પણ વધુ રિચાર્જ કરાવવું પડ્યું હતું. તો સ્માર્ટ મીટરનો પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોનું 2 મહિનાનું બિલ જ્યાં 1500 થી 2000 રૂપિયા આવતું હતું, ત્યારે હવે તે બિલમાં વધારો થયો છે. 6000 થી પણ વધુ બિલ
આવી રહ્યું છે ત્યારે લોકો રોષે ભરાયા છે અને કચેરી ખાતે પહોંચ્યા છે અને કચેરી ખાતે પહોંચીને ધૂન બોલાવી સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરી રહ્યા છે. સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટરોનો થઈ રહ્યો છે વિરોધ. સ્માર્ટ સિટી વડોદરામાં હાલ જે ઇલેક્ટ્રિક ના મીટરો હતા ત્યાં સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે. એટલે સ્માર્ટ મીટરોને તમે મોબાઈલના પ્રીપેડની જેમ પ્રીપેડ રિચાર્જ કરાવવાનું રહેશે અને તમારું સ્માર્ટ મીટરનું બેલેન્સ -300 રૂપિયા થશે એટલે ઓટોમેટિક તમારી ત્યાંની વીજળી કટ થઈ જશે. આ સ્માર્ટ મીટરો વડોદરામાં હાલ અનેક જગ્યાએ લગાવવામાં આવ્યા છે ત્યારે પહેલા અકોટા, ત્યારબાદ અતલાડા, ત્યારબાદ ફતેગંજ ને હવે સમાના નાગરિકો આનો વિરોધ કરી રહ્યા છે ને રોજ MGVCL ની કચેરી જઈ અને બળાપો કાઢી રહ્યા છે કે અમારું 2 મહિનાનું બિલ 1500-2000 રૂપિયા આવતું હતું અને હવે 6-8 દિવસમાં અમારા 2000 રૂપિયાનું રિચાર્જ વપરાઈ જાય છે. અને એક મહિલાએ તો ત્યાં સુધી કીધું હતું કે મારું પહેલા 2 મહિનાનું બિલ 2000 આવતું હતું, છેલ્લા 15 દિવસમાં મેં 6000 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડ્યું છે. એટલે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે, કારણ પહેલા કરતા તેમનું લાઇટ બિલ વધારે આવી રહ્યું છે અને લાઇટ બિલનું જે મીટર છે, જે કન્ઝમ્પશન છે, એના કરતા મીટર વધારે ફરી રહ્યા હોવાનું ક્યાંક ને ક્યાંક શક કરી રહ્યા છે નાગરિકોને. આના જ કારણે આક્રોશ ઠાલવી રહ્યા છે. આજે સમા વિભાગની કચેરી ખાતે સમાના નાગરિકો પહોંચી વિરોધ કર્યા હતા, રામધૂન બોલાવી હતી અને એક મહિલાએ તો ત્યાં સુધીને કીધું હતું કે અમને અચ્છે દિનના વાયદા કર્યા હતા પરંતુ સ્માર્ટ મીટર લગાવી અને અમારા બુરા દિવસો લાવી દીધા છે, અમને અમારું જૂનું મીટર પાછું આપો અને અમારા જે દિવસો હતા એ પણ પાછો આપો. એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ તરફ પણ હવે આક્રોશ વધી રહ્યો હોય અને ભવિષ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ ધારાસભ્ય સંસદ સભ્યના ઘર સુધી છે તેવી પણ શક્યતા છે. ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના MD એ કહ્યું છે કે અમે સ્માર્ટ મીટરો લગાવવા માટે મક્કમ છે. પ્રથમ અમે સરકારી કચેરી, સરકારી આવાસો, સરકારી યોજનાઓના જ્યાં ઘડી મીટરો લાગ્યા છે ત્યાં પ્રથમ સ્માર્ટ મીટર લગાવીશું અને ત્યારબાદ તમામે તમામ જગ્યાએ સ્માર્ટ મીટરો લગાવીશું. અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના MD એ તો સ્માર્ટ મીટરનો બચાવ કરતા કહ્યું હતું કે આ સ્માર્ટ મીટર એ ખરેખર તો નાગરિકોની તરફેણમાં છે અને લોકો ટેવાઈ જશે પછી લોકો કબૂલશે કે સ્માર્ટ મીટર સારા છે. એટલે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના MD સ્માર્ટ મીટરનો બચાવ કરી રહ્યા છે ત્યારે નાગરિકો સ્માર્ટ મીટરનો વિરોધ ધારાસભ્ય અને સંસદ સભ્યના ઘરે સુધીને લઈ જવા મક્કમ જણાયા છે. તો વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ ચોથા દિવસે પણ સતત યથાવત જોવા મળી રહ્યો છે. લોકો 2 મહિનાનું બિલ જેમનું 1500-2000 આવતું હતું તેની જગ્યાએ 6000 બિલ આવી રહ્યું છે, જેના કારણે લોકો રોષે ભરાયા છે અને ધૂન બોલાવી MGVCL કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તો આ વિરોધ હવે ધારાસભ્ય અને સાંસદના ઘર સુધી પણ પહોંચે તેવી પણ એક શક્યતા દેખાઈ રહી છે. ત્યારે રોષે ભરાયેલા લોકો MGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા, આવેદન પત્ર આપ્યું હતું અને સાથે જ જૂનું મીટર પાછું આપવાની માંગ પણ કરી હતી. તો આ સાથે જ ધારાસભ્યના ઘરે જઈને ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તો સ્માર્ટ મીટરનો વડોદરાના સમા વિસ્તારમાં પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે.
તો આ વિરોધ સતત ચોથા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે. લોકો તાળી પાડીને ધૂન વગાડીને એમજીવીસીએલ કચેરી ખાતે વિરોધ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ભાવનગરમાં સરકારી અધિકારીની જાસૂસી કરતા બે ઇસમો ઝડપાયા હતા. ખાણ ખનીજ ટીમની જાસૂસી કરનાર બે ઇસમને ઝડપી પાડ્યા હતા. યુવરાજસિંહ વાઢેર અને કૃપાલસિંહ વાઢેરને ઝડપી પાડ્યા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચે થયેલ ફરિયાદને આધારે બે ઇસમને ઝડપી પાડ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે એક ઇસમને શંકાસ્પદ જણાતા ખાણ ખનીજ અધિકારીએ ઝડપી પાડ્યો હતો. ખાણ ખનીજ સહિત અનેક સરકારી રેડની આ ઇસમો જાસૂસી કરતા હતા. તો ખાણ ખનીજની ટીમની જાસૂસી કરતા હતા તે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ભાવનગરમાં જાસૂસી કરતા બે ઇસમો ઝડપાયા છે. તો યુવરાજસિંહ વાઢેર અને કૃપાલસિંહ વાઢેર ને પોલીસે કબજે કર્યા છે. તો જાસૂસીને લઈને આ મામલો સામે આવ્યો છે. ભાવનગરમાં સરકારી અધિકારીની જાસૂસી કરવા બદલ બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ખાણ ખનીજની ટીમની તેઓ જાસૂસી કરતા હોવાનો ખુલાસો થયો છે. તો સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી હિરેન, જે રીતે ખાણ ખનીજ ટીમની જાસૂસી કરતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે, શું છે આ પાછળની સમગ્ર માહિતી? જે ચોક્કસ ભાવનગર શહેર અને જિલ્લાની અંદર ખનીજ માફિયાઓને સપોર્ટ કરતી એક ગેંગ છે તે ઝડપાઈ ગઈ છે. સમગ્ર જે ઘટના છે તે ગઈકાલે બની હતી. ભાવનગર કલેક્ટર કચેરીમાં ભૂસ્તર શાસ્ત્રી જે છે તે બપોરના સમય દરમિયાન જ્યારે રિસેસના સમયે બહાર જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેની નજર કલેક્ટર કચેરીના પ્રતાપનગરમાં ત્રણ શંકાસ્પદ જે યુવાનો છે તેની ઉપર પડી હતી. અને ત્યારબાદ આ યુવાનોને પકડવા માટે તે બહાર આવ્યા હતા અને તેમાંથી બે યુવાન છે તે નાસી છૂટ્યા હતા અને એક જે ઇસમ છે તે ઝડપાઈ ગયો હતો. તેની જે રીતના પૂછપરછ કરતાં તેમને સામે આવ્યું હતું કે આ યુવાનો છે તે અહીંયા બેઠતા હોય છે અને જે ખનીજ માફિયાઓને પકડવા માટે ખનીજ અધિકારીની જ્યારે ટીમ છે તે કલેક્ટર કચેરીથી બહાર નીકળતી હોય છે ત્યારે તેની પાછળ જાસૂસી કરતા હોય છે તેવું સામે આવ્યું હતું. જેને લઈને ભૂસ્તર શાસ્ત્રી દ્વારા નિલંબક પોલીસ સ્ટેશનમાં 5 ઇસમો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે કહી શકાય કે રાત્રે આસપાસ ઇસમોને યુવરાજસિંહ વાઘેર અને કૃપાલસિંહ વાઘેર આ બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા અને ઝડપીને અન્ય જે ત્રણ ઇસમો છે તેને ઝડપવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ જે ઇસમને ઝડપ્યા છે તેની પાસેથી જે મોબાઈલ છે તે મોબાઈલની અંદરથી જે માહિતી નીકળી છે કે એક વોટ્સઅપ ગ્રુપ છે તે ગ્રુપ ચલાવતા હતા અને આ ગ્રુપની અંદર જો કોઈને જોડાવવું હોય તો એક વ્યક્તિ દીઠ તેને 1000 રૂપિયા દેવા પડશે અને આ ગ્રુપની અંદર તમામ પ્રકારની જે માહિતી છે અધિકારીઓની ગતિવિધિ છે તે જાહેર કરવામાં આવતી હતી. જેને લઈને જે ખનીજ માફિયાઓ છે તે પોતાની ગાડી કોઈ પણ રસ્તા ઉપર રોલ્ટી ટેક્સ વગર કે રોલ્ટી વગરની નીકળે તેની માહિતી લઈને તે ગાડી છે તે ડાયવર્ટ કરી નાખવામાં આવતી હોય અથવા તો તે ગાડી છે કે સંતારે દેવામાં આવતી હોય જેને લઈને અનેક જે કહી શકાય કે ગેરકાનૂની કામ કરતા લોકો છે તે સાવચેત બનતા હતા. હાલ તો જે ઇસમો ઝડપ્યા છે તેની પૂછપરછ શરૂ છે, પરંતુ આ ઇસમો જે છે એની સાથે કેટલા લોકો જોડાયેલા છે, અન્ય કોઈ ગેંગ છે આની સાથે અને આ લોકો કેટલી કહી શકાય કે કયા કયા અધિકારીની રેકી કરતા હતા તે તમામ પ્રકારની તપાસ છે તે આવનારા સમયમાં બહાર આવશે. જી જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભાવનગરમાં ખાણ ખનીજની ટીમની જાસૂસી કરતા બે ઇસમો ઝડપાયા છે. સરકારી અધિકારીની તેઓ જાસૂસી કરતા હતા. તો ખાણ ખનીજ ટીમની જાસૂસી કરતા હતા યુવરાજસિંહ વાઢેર અને કૃપાલસિંહ વાઢેર. આ બે ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. તપાસની કાર્યવાહી હજી ચાલી રહી છે. બીજા પણ નામ સામે આવે તે પણ એક સવાલ છે. તો ખાણ ખનીજની ટીમની જાસૂસી કરતા બે ઇસમોને ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તો ભાવનગરમાં સરકારી અધિકારીની જાસૂસીના મામલે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. ખાણ ખનીજની ટીમની જાસૂસી કરતા હતા, વોટ્સઅપ ગ્રુપ દ્વારા તેઓ જાસૂસી કરતા હતા. તો લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ બંને ઇસમોને હાલ ઝડપી પાડ્યા છે. તપાસના ચક્રો ગતિમાન છે. તપાસ હજી ચાલી રહી છે અને હજુ પણ વધુ
નામ સામે આવે, વધુ ખુલાસા થાય તેવી પણ એક સંભાવના સેવાઈ રહી છે. સુરતમાં યુવાનોને સ્ટંટ કરવો ભારે પડ્યો છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં સ્ટંટ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ગાડીના બોનેટ પર સવારીનો વિડીયો બનાવ્યો હતો. ત્યારે આ વિડીયો વાયરલ થતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડ્યા છે. તો સુરતમાં સ્ટંટબાજને સ્ટંટ કરવો આખરે ભારે પડ્યો છે. સ્ટંટબાજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. ડિંડોલી વિસ્તારનો આ વિડીયો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો, ત્યારે ગાડીના બોનેટ પર બેસીને યુવાનો સ્ટંટ કરતા હોવાનો આ વિડીયો હતો. વિડીયો વાયરલ થતા જ પોલીસ એલર્ટ થઈ પોલીસે કાર્યવાહી કરી અને સ્ટંટબાજને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે. તો ગાડીના બોનેટ પર સવારી કરતો આ વિડીયો હતો, ત્યારે ગાડીના બોનેટ પર યુવાનોને સવારી કરવી આખરે ભારે પડી છે. ડિંડોલી વિસ્તારનો આ વિડીયો હતો કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ત્યારે સુરતમાં યુવાનોને સ્ટંટ કરવો ભારે પડ્યો છે. તો પોલીસે કાર્યવાહી કરી છે. આ બંને યુવાનો કે જે ગાડીના બોનેટ પર ચડીને સવારી કરતા હતા, તો દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, અવારનવાર આવા સ્ટંટ કરતા વિડીયો સામે આવતા હોય છે, શું આવા સ્ટંટ બાજોને પોલીસનો કોઈ ડર નથી? જે બિલકુલથી આ સમગ્ર ઘટના જે છે તે સુરતના ડિંડોલી વિસ્તારની છે, કે જ્યાં એક બોલેરો જે છે તે જતો હતો ને તેના બોનેટ ઉપર એક વ્યક્તિ છે તે આરામ ફરમાવતો હોય તે પ્રકારે બેઠો હતો, જ્યારે બોલેરોનો ડ્રાઈવર છે તે ડ્રાઇવિંગ કરતો હતો. આ સમગ્ર ઘટના બની ત્યારે આ બોલેરો જે છે તે રોડ પર જતો હતો, તે દરમિયાન જે એક રોડ પર વાહન ચાલક નીકળ્યો હતો તેમણે અચાનક જ આ પ્રકારે એક વિડીયો છે તે પોતાના મોબાઈલ ફોનમાં કંડારી લીધો હતો. આ વિડીયો ઉતરતો જોઈ અને જે બોનેટ પર બેસેલું જે વ્યક્તિ છે તે તુરંત જ જોખમી રીતે ચાલુ બોલેરોની અંદર બોલેરોમાં પ્રવેશ કરે છે, ત્યારે ડ્રાઈવર પણ બોલેરો તાત્કાલિક ત્યાંથી હંકારીને ભાગી જાય છે. તો કે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈને ડિંડોલી પોલીસે કામગીરી છે તે હાથ ધરી હતી. સમગ્ર મામલે તપાસ જે છે તે શરૂ કરી હતી. તપાસમાં ડિંડોલી પોલીસને સામે આવ્યું હતું કે જે વિડીયોમાં બંને ઈસમો છે તેમાંનો એક છે મુકેશ સંજય બુવા અને બીજો છે નેસાદ નઈમખાન આલમ. આ બંને વ્યક્તિઓ જે છે તે બોલેરોની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા, તે દરમિયાન જોખમી રીતે બોનેટ પર બેઠો હતો અને તેના જ કારણે આ સમગ્ર ઘટના બની હતી. ને આ ઘટનામાં જે વિડીયો હતો તેમાં વિડીયોને જોઈને સીધો જ જે એક વ્યક્તિ છે તે બોલેરોની અંદર ઘૂસી ગયો હતો. અને સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે તેને જોતા પોલીસે પણ આ સમગ્ર મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક આ બંને જે ઈસમો છે તેમની ધરપકડ કરી છે. મહત્વનું કહી શકાય કે સુરત પોલીસ દ્વારા જોખમી રીતે વાહન હંકારનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. વખતોવખત જે પ્રકારે જે જોખમી રીતે વાહન ચલાવે છે સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે, ત્યારે આ બંને જે છે મુકેશ બુવા તેમજ નૈસાદ આલમ આ બંને વ્યક્તિઓ જે છે તે જોખમી રીતે જે બોલેરો છે તેમાં સવાર થઈ રહ્યા હતા અને તે જ રીતે લોકોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારે આખો જે બોનેટ પર બેસી અને રસ્તા પર પસાર થતા હતા, તે દરમિયાન આ પ્રકારની જે વિડીયો ફૂટેજ છે તે સામે આવી હતી અને તેને જ લઈને વાયરલ વિડીયોમાં પોલીસ જે છે તે કાયદેસરની કામગીરી કરી હતી અને બંને ઈસમો જે છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંને ઈસમો જે છે તેમની ધરપકડ કરી બંનેને પાઠ પણ પોલીસે ભણાવ્યો હતો અને બંને પાસે માફી પણ મંગાવી હતી. પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ પ્રકારે આવા લોકો જે વાહનો ચલાવે છે તે અન્યના જીવ જોખમમાં મૂકે છે. જો કોઈ પણ અચૂક જે કહી શકાય કે જો સમયસૂચકતા દાખવતા જે આ વ્યક્તિ અંદર ગયો તે દરમિયાન જો તે નીચે પટકાયો હતો તેમને તો ઈજા થાત, પરંતુ પાછળથી આવી રહેલા અન્ય વાહન ચાલકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ શકતા હોત. જો આ વ્યક્તિ બોનેટ પર બેઠો હોત ને કાચની આડો આવી ગયો હોત ને ડ્રાઈવરને કોઈ પણ આગળનો રસ્તો ન દેખાયો હોત તો પણ ગંભીર અકસ્માત જે છે તે થઈ શકે તેવી નોબત આવતી હતી. એટલા માટે થઈને પોલીસ જે છે તે જે જોખમી રીતે વાહન ચલાવનાર જે વાહન ચાલકો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. જી જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતમાં સ્ટંટ કરતો વધુ એક વિડીયો વાયરલ થયો છે, ત્યારે ગાડીના બોનેટ પર સવારીનો આ વિડીયો હતો જે વાયરલ થયો અને પોલીસે કાર્યવાહી કરી બંને ઈસમોની ધરપકડ કરી છે.
તો ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે. ડિંડોલી વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. ગાડીના બોનેટ પર સવારી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે પોલીસ એલર્ટ થઈ છે અને પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી છે. બંને જે ઇસમો જે ગાડીના બોનેટ પર આ સ્ટન્ટ કરતા હતા તે બંને ઇસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને બંને ઇસમોને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવ્યો છે, માફી પણ મંગાવવામાં આવી છે. તો હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.